નમસ્કાર, વીટીવીની વિશેષ મુલાકાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દેવશ્રી બારડ. આજે આપણી સાથે કચ્છના એક મહંત છે, યોગી દેવનાથ બાપુ. યોગી દેવનાથ બાપુ કચ્છના સરહદી વિસ્તારની અંદર કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત અત્યારે જ્યારે હિન્દુત્વની વાત ચર્ચાસ્પદ છે, ખાસ કરીને જે યોગીઓ છે અને હિન્દુના સંતો છે એ રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે એ સમય દરમિયાન એક યોગી છે એ રાજકારણમાં પ્રવેશની વાત કરી રહ્યા છે, ત્યારે તેનો મતલબ શું થાય છે. બીજો મુદ્દો એ છે કે યોગી આદિત્યનાથની સૌથી નજીકના વ્યક્તિ તેઓ છે, તો યોગી આદિત્યનાથ સાથેની તેમની મિત્રતા કેવી છે અને ભવિષ્યનું તેમનું રાજકીય પ્લાનિંગ શું છે, એના વિશે અત્યારે આપણે યોગી દેવનાથ બાપુ સાથે વાત કરીએ. યોગી દેવનાથ બાપુ, વીટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. યોગી, ખાસ કરીને આપની સાથે પહેલો જ પ્રશ્ન પૂછવા માંગીશ. યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી, અત્યારે સૌથી વધારે ચર્ચાસ્પદ નામ એનું છે, તમારી અને એની મિત્રતા જાણીતી છે, તમે યોગીને કઈ રીતે જોઈ રહ્યા છો? યોગીને હું તો શું, આખો યુપી અને આખો દેશ જાણી રહ્યો છે. અને છેલ્લે 6 મહિનાથી આપ જુઓ છો કે કેવી રીતે સરકાર ચલાવી રહ્યા છે અને કેવું કામ કરી રહ્યા છે. અને યોગીજી, અમે બધા એક, અમારો સંપ્રદાય બધો અમે એક જ છીએ. જ્યારે કચ્છમાં આવવાનો થાય તો મારે ત્યાં આવતા હોય છે. સીએમ બન્યા એને પહેલા 6-8-10 મહિના પહેલા મારી પાસે આવીને ગયા, 3-4 દિવસ રોકાણેલા. એટલે આપ જુઓ છો યુપી ની અંદર, મને લાગે છે આવડો મોટો કોઈ કામ ન કર્યો હોય ખેડૂતો માટે. જો વાત કરતા હોઈએ તો કેણે 1 લાખ સુધી જે પણ ખેડૂતનો કરજો છે એ માફ કરી આપ્યો છે. અને એવા ઘણા બધા પૂર્વ સરકારો રહી છે, તો એ સરકારો અંદર આપ એનો બધો જો બેકગ્રાઉન્ડ, 1 મહિનાની અંદર 5 દંગા થતા, પણ આજે 5-6 મહિના થઈ ગયા છે એ સરકારને, યોગી સરકારને, પણ એક એવો દંગો થયો નથી. તો આ વિકાસ કહેવાય. એટલે હિન્દુત્વ છે એ ભારતની એક પાયાની અંદર છે. આ ભારત દેશની જ્યારેથી સ્થાપના થઈ છે ત્યારે હિન્દુત્વ ઉપર થઈ છે. અને હું આમ કહું છું, હિન્દુત્વ અને વિકાસ બે સાથે ચાલે તો હિન્દુત્વ અને વિકાસની વાત કરો છો કે બંને સાથે ચાલવા જોઈએ, પરંતુ વિરોધ પક્ષો એવું કહી રહ્યા છે કે હિન્દુત્વ વાળી જે વિચારધારા છે અને વિકાસની વિચારધારા એક સાથે ના ચાલી શકે. તમારું શું કહેવું છે, ખાસ કરીને યુપીમાં યોગી સરકારની સામે આ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે? સાહેબ, આપ ગુજરાતનો આપ જોઈ રહ્યા છો, 2001 પછી કોઈ કર્ફ્યુ લાગ્યો? એનાથી પૂર્વ સરકારો હતી, કોંગ્રેસની સરકારો, એવો મહિનો કોઈ ન જાય કે અમદાવાદના અંદર કર્ફ્યુ ન હોય, કે મહેસાણા અંદર, કોઈ પણ ગુજરાતના અંદર કર્ફ્યુ ન હોય. તો છેલ્લે આજ 15-17 વર્ષ એક વાર પણ કર્ફ્યુ ન લાગ્યો. આ વિકાસ નહીં તો એને શું કહેવાય? એટલે તમે માનો છો કે ગુજરાતની અંદર જે પ્રકારની સ્થિતિ છે, અથવા કર્ફ્યુ નથી થયો, એના મુખ્ય કારણ છે ભાજપ સરકાર છે અને એનો વિકાસ છે? સાહેબ, એવો છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, એમનો એક જ નારો છે, સબકા સાથ સબકા વિકાસ. જો સેક્યુલરોની વાતો કરે છે એ હકીકતમાં સેક્યુલર છે નહીં, સેક્યુલર નથી. આ દેશની અંદર, કાશ્મીરની અંદર 1992 ની અંદર જ્યારે 3.5 લાખ બ્રાહ્મણોને ત્યાં રાતોરાત ભાગવો પડ્યો પોતાને દેશની અંદર, અને આજે દર દર ની ઠોકરો ખાવી રહ્યા છે, ત્યાં કોંગ્રેસની સરકાર હતી, કેમ એ લોકોને ભાગવો પડ્યો? સાંપ્રદાયિક કોણ છે? ભારતીય જનતા પાર્ટીનો એક જ નારો છે, ભારતીય જનતા પાર્ટીની ગમે તે રાજ્યમાં સરકાર હો, સબકા સાથ સબકા વિકાસ. વિકાસની વાતો કરીએ તો હું આજથી 15 વર્ષ કચ્છ પાછળ જઈએ તો કચ્છમાં શું હતો? કોઈ રોડ નહીં, કોઈ રસ્તો નહીં, આખો નાખો બંજર. કચ્છ એક બંજર જેવું. બંજર કહેવાનો મતલબ એ છે કે મોદી સરકાર પહેલા કચ્છનો વિકાસ નહોતો થયો, કચ્છ બંજર હતું, અને મોદી આવ્યા પછી, એટલે ભાજપની સત્તા આવ્યા પછી કચ્છનો વિકાસ થયો. શું તમે એમ કહેવા માંગો છો? હું કહું છું, 2001 પહેલા આપ કચ્છને લગભગ પબ્લિક બારે બધી જતી રહી હતી, 50% લોકો બારે નીકળી ગયા હતા. કેમ કે ત્યાં ક્યાં રોજગારી નહોતો. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા
અને એને પાછો જો કચ્છને ઉપાડ્યો, એમાં ખાસ કરીને ટુરિઝમને કચ્છ નહીં દેખાતો કુછ નહીં, અમિતાભ બચ્ચન સાથે સાથે આ બધું એડ કરી તો સાહેબ સૌથી મોટો વિકાસ થયો કે દુનિયા કચ્છને જાણતી થઈ. જો બારેથી આજે કચ્છમાં આવીને રહેવા બેઠા છે, રહેવા માંગે છે, કચ્છમાં રહે છે, બારેથી આવીને કચ્છમાં મજૂરી કરે છે. જો બંજર જેને કચ્છ કહેવાતો આખો લીલો છમ થઈ ગયો છે. 60 વર્ષથી જો કાગળોમાં અટવાયેલી હતી નર્મદા, પણ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે પોતાના દ્રઢ નિર્ણયથી કે મારે કચ્છને પાણી પહોંચાડવો છે, સાહેબ આજે કચ્છમાં પાણી પહોંચી ગયો છે, આપ સૌને ખબર છે. ખાસ કરીને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો એવું કહી રહ્યા છે કે કચ્છની અંદર જેટલો વિકાસ થવો જોઈએ એટલો થયો નથી, અને ભાજપને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે. તમે છેલ્લા 15-20 વર્ષથી કચ્છમાં છો, તો તમે એ કઈ રીતે જોયો છે? શું તમે માનો છો કે કચ્છનો રિયલ વિકાસ થયો છે? કચ્છની અંદર આજે પ્રકારની પરિસ્થિતિ, કેટલીક પરિસ્થિતિ ગંભીર છે, પાણી હજી પહોંચ્યું નથી, ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં પાણી બી ન પહોંચ્યું હોય. લગભગ કચ્છને અંદર પાણી પહોંચી ગયું છે. આજથી 10-15 વર્ષ પૂર્વે જાઓ, ગામની અંદર કોઈ રસ્તા નહીં, ગામોની અંદર લાઈટ નહીં, ગામની તો ગામની વાત છે, શહેરની અંદર રોડ બની ગયા છે, રસ્તા બન્યા છે, લાઈટો છે, પાણી છે, પછી વિકાસને તમે શું કહો છો? હું ખાતરીપૂર્વક કહું છું, આજથી 15 વર્ષ પહેલે જેને પાસે સાયકલ નહોતી, આજે એને ઘરે 5-5 ગાડીઓ છે, તો શું ઉપરથી ઉડીને આવી છે? કોંગ્રેસ વાળા એને ગયા છે એ લોકોને, તો આને તમે વિકાસ ના કહો શું કહો? હું તો કહું છું, આવો જો પ્રશ્ન કરે છે, આવા લોકો જો બોલે છે, હકીકતમાં દુનિયા એમને ગાંડા ગણશે અને એને ગાંડા ગણે છે. આ ગાંડા પણ અત્યારે સૌથી મોટો મુદ્દો છે, વિકાસ ગાંડો થયો છે, વિકાસ ગાંડો થયો છે એવું કહેવાય છે. ખાસ કરીને તમારી વાત, તમારી વિચારધારા ભાજપ તરફથી, તો ભાજપના લોકો ઉપર આક્ષેપ થયો છે વિકાસ ગાંડો થયો છે. શું કેવું છે તમારું? રિયલમાં વિકાસ ગાંડો થયો છે કે કોંગ્રેસનો કે બીજા પક્ષનો આ એક નારો છે અથવા તો વિરોધની વાત છે? ભાઈ, બીજો કોઈ વિરોધ કેવી રીતે કરવો? કોઈ મુદ્દો નથી મળતો, પછી ખાલી મુદ્દો લાવવા માટે વિકાસ ગાંડો. સાહેબ, આખી ગુજરાતની અંદર આપ જાઓ કે કચ્છને અંદર જાઓ કે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં જાઓ, આપ 1 કિલોમીટર ચાલશો તો આપને કોઈ નું કોઈ પણ કામ ચાલુ હશે એવો તો આપને દેખાશે. કચ્છની અંદર હું છેલ્લા 15-17 વર્ષ હું આપને અનુભવ જ કહું છું, મારો પોતાનો અનુભવ છે, ગામડે ગામનો અનુભવ છે. જ્યાં કઈ નતો આજે ત્યાં રોડ છે, રસ્તાઓ છે, વીજળી છે, પાણી છે, તો આને વિકાસને પછી શું કહેવાય? વિકાસ કોને કેવો? તો એની સામે કાઉન્ટર કરી રહ્યા છે ભાજપ, કોંગ્રેસ, જે સોશિયલ મીડિયામાં કાઉન્ટર થઈ રહ્યું છે કે જે મોદી જે કહે છે, જે વિજય રૂપાણી જે કહે છે કે અહીંયા આ પ્રકારના અમે આ વસ્તુ બનાવી, એની સામે ભાજપ દ્વારા એક અથવા તો કોંગ્રેસ દ્વારા એક પ્રકારનો ડેટા સાથે મૂકવામાં આવે છે કે આ વિકાસ તમારો, આ વિકાસ તમારો. સાહેબ, ક્યાં એક એક જગ્યાએ ખાડો પડી ગયો છે અને પછી આખો નાખો સોશિયલ મીડિયામાં ચલાવવાથી કોઈ આખે ગુજરાત અંદર ખાડા ન હોય, એક જગ્યાનો રોડમાં કોઈ ખાડો હોય ને આખે ગુજરાતમાં મૂકે સોશિયલ મીડિયા, એ કોઈ ખાડા આખે ગુજરાતમાં ખાડા નથી પડી ગયા. આદરણીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આખે વિશ્વની અંદર ગુજરાત એક રોલ મોડલ હતો વિકાસનો. અને આદરણીય પ્રધાનમંત્રી આખે દેશ એમને કેમ સ્વીકાર્યા, એને વિકાસની વાત કરી, દુનિયા આખે દેશે જોયો, ભારતે જોયો, વિદેશો પણ જોયો કે ના હકીકત આ વિકાસ છે, અને આખે ને આખે ભારતે એને સ્વીકાર્યા છે. છેલ્લે દેશ આઝાદ થયા પછી સૌથી મોટી મન લાગે કે બહુમતી સાથે આ સરકાર છે, તો કેમ આખે દેશની ગાંડી છે? આ ગાંડા કહેવા વાળા એ જ દયા છે, આખી દેશની પબ્લિકે એમને, એટલે કે દેશની પ્રજા ગાંડી નથી, નરેન્દ્ર મોદીને એને ટેકો આપ્યો અને એને વડાપ્રધાન બનાવ્યા. હવે 2017ની અંદર જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ભાજપ સામે અનેક પડકારો છે, ત્યારે શું 2017 વિજય રૂપાણીના અંડરમાં સર કરી શકાશે? 150નો નારો છે, સર કરી શકશે? આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ જો પણ કાર્ય લે છે અને એ કાર્યને પૂર્ણ કરે છે અને આખે દેશને એ વાતની ખબર છે. આદરણીય અમિત શાહે 150નો નારો આપ્યો છે, મને એવું લાગશે એનાથી વધારે હશે, 150 થી 155 જાય ને 160 જાય, પણ 150 તો છે ને છે. કેમ કે જો ભારતીય જનતા પાર્ટીના જો સરકારના કામ છે, 2-4 જણા બહાર નીકળીને કે વિકાસ ગાંડો થયો છે, ગાંડો થયો છે, એને કરતા કોઈ પબ્લિક તો સમજે છે. એટલે જો સરકારના કામ જ
કામને પબ્લિક વોટ દેવાની છે અને 100 ને 100 ટકા. એટલે તમે કહી રહ્યા છો કે 150 નો નારો છે એ સક્સેસફુલ જશે ને ભાજપ 150 સીટ લઈ આવશે. યોગી દેવનાથ બાપુનું કહેવું હતું કે જે વિકાસની મુદ્દાની વાત હતી, ખાસ કરીને વિકાસ ગાંડો થયો છે એ મુદ્દે જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે એનું કહેવું છે કે 150 સીટ છે એ ભાજપ લઈ આવશે. હવે 2017માં ભાજપ લઈ આવશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. અત્યારે રોકાય એક નાનકડા વિરામ બાદ, અને વિરામ બાદ ફરી એકવાર મળીશું. વિરામ બાદ એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. યોગી દેવનાથ બાપુ સાથે આપની મુલાકાત ચાલુ છે અત્યારે. યોગી ખાસ કરીને રાજકારણમાં આવવા માંગે છે, તો રાજકારણની વાતને લઈને આપણે એની સાથે ચર્ચા કરીશું. દેવનાથ બાપુ, થોડા દિવસ પહેલા જ એક ધાર્મિક સંતોનું એક ગ્રુપ હતું એ અમિત શાહને મળ્યું હતું. અમિત શાહ સાથે વાત કરી હતી કે કેટલાક સાધુ સંતોને ટિકિટ આપવી જોઈએ જેથી કરીને ગુજરાતની અંદર એક મેસેજ જાય. ખાસ કરીને યુપીની અંદર યોગી આદિત્યનાથ જ્યારે મુખ્યમંત્રી, તમારી પણ ઈચ્છા છે, મહેચ્છા છે, તમે પણ રાપરથી ટિકિટ માંગી છે. ખાસ કરીને મુદ્દો એ છે કે સાધુ સંતોએ રાજકારણમાં શું કામ આવવું જોઈએ? યોગીજી મુખ્યમંત્રી બન્યા છે તો આપ જાણો છો કે ત્યાં શું કાર્ય કરી રહ્યા છે ને કેવો વિકાસ થઈ રહ્યો છે. અમને કોઈ એવું તો શોખ નથી કે ભાઈ હું શું કામ. હું ભારતીય જનતા પાર્ટીનો આજ 15 વર્ષથી સક્રિય સભ્ય છું, કાર્યકર્તા છું, એક સામાન્ય કાર્યકર્તા છું. મેં 2012માં પણ ટિકિટની માંગ કરેલી આદરણીય મોદી સાહેબ ત્યારે અહીંયા મુખ્યમંત્રી, અને અત્યારે મેં પણ માંગણી કરી છે. માંગવાનો હેતુ એક જ છે કે હું એમ સેવા જ કરું છું, સેવા કરું. મારા ઘણા બધા ફોલોઅર્સ છે એટલે એ લોકોનો ઘણો બધો આગ્રહ મને કે બાપુ આપ કામ તો કરો જ છો, તો અમારો એક અમે બધા સાથે મળીને એક નિર્ણય લીધો છે કે આપ રાજકીય ક્ષેત્રમાં આપ સક્રિય થઈ અને એને કાર્ય કરો, અને એમાં આપ સંત છો. સંત છો એટલે આપને માટે સર્વ સમાન સમાજ એક સમાન છે, એટલે આપ સક્રિય રીતે પાર્ટી સાથે જોડાઓ અને અને સેવા કરો, તો એમાં સેવામાં પ્રોપ થશે એ ભાવના સાથે. ને તો હું સાધુ છું, કોઈ એવો બધો ઘણી કઈ જરૂરત નથી, પણ સમાજનો ડેવલપ કરવો હોય, સમાજ સાધુને એક દ્રષ્ટિએ જોતો હોય છે એટલે સમાજને અમે એક દ્રષ્ટિએ જોતા હોઈએ છીએ. એટલે અમારો રાજકારણની અંદર આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ, એટલે અમે એનાથી વિશેષ સમાજની સેવા કરી શકશું અને એમ જ સેવા કરીએ છીએ. ખાસ કરીને સાધુ છે એ ઓલમોસ્ટ સેવા જ કરતા હોય છે. સાધુ હોય રાજકારણમાં આવે તોય અને ના આવે તોય. તો તમને આવીને તમે શું બદલાવ ઈચ્છો છો ખાસ કરીને તમારા એરિયાની અંદર? કારણ કે તમારું એક ઉદ્દેશ છે કે બદલાવ લાવો, તો તમારો એરિયા રાપર છે અથવા રાપરની આસપાસના કચ્છના એરિયામાં, તમે એવા તે કયા ઉદ્દેશ સાથે રાજકારણમાં ઝંપલાવા માંગો છો? એવા ઘણા બધા છે, એવા ઘણા બધા કાર્ય છે, એને અંદર કઈ ફેરફાર કરવાનો છે, એને અંદર વિકાસ કરવા જેવો છે. ઘણા બધા સમાજ એવા ઈચ્છે છે કે ભાઈ આ થોડો કાર્ય કરવા જેવો છે, એટલે એ કાર્યોને દૃષ્ટિ નજર રાખી અને આગળ વધવાનો છે. એટલે ખાસ કરીને કોઈ મુદ્દો પાણી છે કે ભાઈ વીજળી છે, પાણી છે, વીજળી, એવા અનેક બીજા ઘણા બધા એવા મુદ્દાઓ છે, તો એને માટે કામ કરવા જેવો છે. ખાસ કરીને સાધુ સાથે હિન્દુત્વના મુદ્દાને જોડી દેવામાં આવે છે, તો તમે રાજકારણમાં આવીને હિન્દુત્વની વાત કરશો? ભાઈ હિન્દુત્વ આ દેશની પાયામાં છે, હિન્દુત્વ વગર કોઈ વિકાસી શકે નથી. કેમ કે હિન્દુ સમાજ, હિન્દુ દર્શન સર્વે સુખીના સર્વે સંતો નિરામયાની વાત કરે છે, વસુધૈવ કુટુંબકેની વાત કરે છે. તો હિન્દુ સમાજ કોઈ સાંપ્રદાયિક નથી હોતો, હિન્દુત્વ છે એ કોઈ સાંપ્રદાયિક નથી, એ સમાજને જોડવાનું કામ છે. અને એને જેને કોકને આ સાંપ્રદાયિકતા લાગતી હશે તો એના મન એવા, એની માનસિકતા એવી રંગાયેલી હશે કે ભાઈ હિન્દુત્વ એક સાંપ્રદાયિક છે. કેમ કે જો મારી રાષ્ટ્રના પાયામાં જો વસ્તુ છે, જે પાયામાં ઘડાયેલી વસ્તુ છે, એને લઈ જવાની મારો કર્તવ્ય અને મારો મારી ફરજ છે. એટલે હિન્દુત્વ વગર કોઈ વિકાસ એ સંભવ નથી. હું ઘણા ટાઈમ છેલ્લા જોઉં છું. એટલે તમે માનો છો કે વિકાસ અને હિન્દુત્વ એક સાથે સાથે ચાલતી પ્રક્રિયા? બિલકુલ, એમાં અસંભવ નથી. આપ જાણો ભાઈ, હું આજ કહું છું, છેલ્લા 6 મહિનાથી જેમ યોગીજીની સરકાર આવી છે તો યોગીજી હિન્દુત્વ નામે પ્રસિદ્ધ છે. એવો કયો કેવો કોઈ ઘટના ઘટી
કે આ ઘટનાથી ભાઈ હિન્દુત્વે બીજે કોઈ સમાજને નુકસાન કર્યું હોય, ક્યાં રાષ્ટ્રને નુકસાન કર્યું, ક્યાં રાજ્યને નુકસાન કર્યું, એવું કઈ છે નહીં. તમે માનો છો કે કોઈ એક ચોક્કસ વર્ગ છે હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ વાત કોણ છે? સાહેબ, આ દેશની અંદર હિન્દુ સમાજ એક નહીં યુગો સુધી એને માફ ના કરે. હિન્દુ સમાજ સૌની સુખીની કામના કરવા વાળો સમાજ. કોંગ્રેસે સાધ્વીને અને કર્નલ પ્રોહિત ઉપર એવો ષડયંત્ર કરી અને જેલમાં નાખવામાં આવ્યા, એમાં કોંગ્રેસની આકા સોનિયા ગાંધીએ એ ષડયંત્ર કર્યો, એમાં ગૃહમંત્રી અને પી ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ એવા ચાર પાંચ એના જો ઓલા છે એ સાથે મળી અને આખે નાખે હિન્દુ સમાજને બદનામ કરવાનો કોશિશ કરી કે હિન્દુ સમાજ હિન્દુ આતંકવાદી છે. સાહેબ, જ્યારે હિન્દુ આતંકવાદી થશે ને તો આ દુનિયાની અંદર કોઈ જીવી ન શકે. અમે તો હિન્દુ સમાજ સૌની સુખીની કામનાની વાત કરતો હોય છે. હિન્દુ કોઈ આતંકવાદી ન હોઈ શકે, ભગવું કોઈ આતંકવાદી ન હોઈ શકે. આતંકવાદી કોણ, સાંપ્રદાયિક કોણ, કોણ કઈ પાર્ટી છે? તમારું કેવું એવું છે કે કોંગ્રેસ છે સાંપ્રદાયિક છે? કોંગ્રેસ તમે આક્ષેપ કરી રહ્યા છો કે વિરોધ પાર્ટી વિરોધીઓ બધા સાંપ્રદાયિકતામાં માને છે. 1984 ની અંદર આ દેશને બચાવવા માટે, આ દેશને બચાવવા માટે જેનો સૌથી મોટો યોગદાન શીખ ગુરુઓનો, એને કતલે આમ કર્યા. કોણે કરી, કોણે કર્યા? એ કોંગ્રેસે. ભાગલપુરના દંગાઓ કોણે કર્યા? એ કોંગ્રેસે. એવા અસંખ્ય દંગાઓ છે. ઘટના ક્યાં ઘટે છે? મ્યાનમારમાં ઘટી રહ્યું છે કે ભાજપના રાજમાં ભી ઘણા બધા દંગા થયા છે. તો ભાઈ કયા દંગા થયા છે? કયો દંગો? શું તો એને પાસે શું ખાલી કેવાથી? 2001 ની વાત કરતા હોય ગુજરાતની, ખાસ કરીને તમારા વિસ્તારની વાત કરીએ, તમારા મુદ્દાની વાત કરીએ, તો તમારા એરિયાની અંદર એવું તે શું અત્યારે તમને લાગી રહ્યું છે જે ખૂટી રહ્યું છે, અને એ ખૂટી રહ્યું છે એને પૂરું કરવા માટે તમે કટિબદ્ધ છો, અત્યારે પણ કાર્યરત છો અને ભવિષ્યમાં પણ કાર્યરત રહેવાના છો? ભાઈ હું હમ કહું છું, હિન્દુત્વને સાથે રાખવાના છે. હિન્દુત્વ સાથે જો વિકાસ જોડાયેલો છે, અમે વિકાસ પણ ગમે તે સમાજો. હિન્દુત્વની વાત આવે છે તો આજે ગાયનો મુદ્દો સૌથી મોટો છે. તમે પણ 300 થી 400 ગાય તમારા આશ્રમની અંદર પણ છે, તો ગાય જે છે એનો એક વર્ગ એવો છે કે એનો વિરોધ કરી રહ્યો છે, એક વર્ગ એ છે કે ગાય માતા છે, એટલે હિન્દુ. તો તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? ગાવો વિશ્વ માત્રમ, ગાય છે એ વિશ્વની માં છે. ગૌધન, ગૌ એક અમારી રાષ્ટ્રની સંપત્તિ છે. રાષ્ટ્રની સંપત્તિ સાથે સાથે એક આ દેશનો જે સૌથી મોટો સમાજ છે એનો આસ્થાનો કેન્દ્ર છે. તો આસ્થાને કેન્દ્રને લીધે અમારી એક શ્રદ્ધા છે, સાથે સાથે અમારી રાષ્ટ્રની સંપત્તિ છે. આ સરકારે, આપને ખબર છે, 6 મહિના 4 મહિના પહેલે એક સારો એવો કાયદો બનાવ્યો છે કે ભાઈ ગાય જો કતલ અગર કરે છે તો એને શું સજા થવી જોઈએ. ઘણો બધો સારો કાયદો કર્યો છે. ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતની વાત, તમને એવું લાગે છે કે ગુજરાતની અંદર ગાયની સ્થિતિ સારી છે? ગુજરાત સરકાર છે એ હિન્દુત્વ મુદ્દે અને ગાયના સંરક્ષણ મુદ્દે સારા પગલા ઉઠાવી રહ્યું છે? બિલકુલ બિલકુલ, ક્રિટિસિઝમ બહુ થઈ રહ્યું છે અત્યારે ગુજરાતની અંદર. બિલકુલ બિલકુલ, સરકાર ગાય માટે બીજા ઘણા બધા મુદ્દાઓ છે એને ઉપર પોઝિટિવ છે. સરકાર પોઝિટિવ કામ કરે છે. હું અહીં સરકારમાં છું એટલે નહીં, જો થાય છે એનું હું કહું છું કે હું સરકાર પાર્ટી સાથે જોડાયેલો છું એટલે હું એના ગુણ કહું, એવો નહીં. હકીકતમાં છે કે ઘણા બધા વિકાસ થયા છે, ગાય માતાનો સુરક્ષણ થઈ રહ્યો છે. આવા આવા સરકારે ગાય યોજનાઓ બનાવી છે, એના દ્વારા ઘણું બધું ગાયનું સંવર્ધન થાય એની એવી એવી બધી ઘણી બધી યોજનાઓ છે. તો હકીકતમાં છે, આ કોઈ બનાવટી વાતો નથી. આ સરકાર ઘણો બધો કામ કરી રહી છે ગાય માટે. અને હિન્દુત્વ તો શું છે? હિન્દુત્વ તો પાયામાં જોડાયેલો છે, ઓટોમેટિક એ તો સાથે દેખાય છે. યોગીજી, ગાયની સાથે વાત કરી, હિન્દુત્વની વાત કરીને ખાસ કરીને તમારા વિચારની વાત કરી કે તમારા એરિયાની અંદર શું ભવિષ્યનું પ્લાનિંગ કરવાના છો, તો યોગી સાથે વાત ચાલુ રહેશે. આપણે લઈએ એક નાનકડો વિરામ અહીંયા.
નમસ્કાર, બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. યોગી દેવનાથ બાપુ સાથેની મુલાકાત આપણી ચાલુ છે. ખાસ કરીને અત્યારે હિન્દુવાદની વાત પ્રકાશે પહોંચી છે. રાહુલ ગાંધી છે એ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને એક પછી એક મંદિરમાં જઈ રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કે ભાજપની સામે પડકાર ઉભા થયા છે, ત્યારે ભાજપ કેવી રીતે આ પડકારને ઝીલીને ફરી વાર સત્તા ઉપર આવશે, અને રાહુલ ગાંધી છે એ હિન્દુત્વના મુદ્દાને યોગી દેવનાથ બાપુ કઈ રીતે જોઈ રહ્યા છે એ મુદ્દે વાત કરીએ. ખાસ કરીને અત્યારે તમે જે હિન્દુત્વની વાત કરો છો, સાથે ભાજપની સામે કોંગ્રેસે પણ કાઉન્ટર હિન્દુત્વનો મુદ્દો છેડી દીધો છે. રાહુલ ગાંધીની મુલાકાત તમે જોશો તો શરૂઆત જે છે દ્વારકાથી કરી, ત્યારબાદ ચોટીલા ગયા, સિદ્ધસર ગયા, અને હવે બીજા તબક્કામાં પણ તેઓ મહાકાળી અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ જે હિન્દુ સ્થાન છે ત્યાં જવાના છે. તો શું તમને લાગે છે કે ભાજપ માટે સોફ્ટ હિન્દુત્વનો કોંગ્રેસનો મુદ્દો પડકાર ઉભો કરશે? આ દેશની અંદર કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યો છે, 60 વર્ષ એને દેવી દેવતા યાદ નથી આવ્યા, અને ગુજરાતની ચૂંટણી આવી ત્યારે પોતાને એક દેખાવ પૂરતો, એને બગલા ભક્તિ કહેવાય. એ બગલા ભક્તિ મંદિર જવાથી આખી દેશની જનતાને ખબર છે કે આ કેટલા બધા હિન્દુત્વવાદી છે અને કેટલા બધા હિન્દુઓ પ્રત્યે એ લોકોનો પ્રેમ છે, એટલે હિન્દુ સમાજ એને જાણે છે. આ ખાલી ચૂંટણી પૂરતો જ મંદિર જવાનો એક બાનાબાજી કરે છે. હા, આ બગલા ભક્તિ છે. પહેલી વાત તો એ લોકોને બેસવા નથી આવડતો કે મંદિરમાં કેમ બેસાય, મંદિરમાં અને ધર્મની જગ્યામાં કેમ બેસાય, એ લોકોને બેસે નથી આવડતો. તો એ મંદિરને અને ધર્મને શું જાણી શકે, ધર્મ શું છે, એટલે આ શું છે ચૂંટણી? મતલબ એવું નથી કે લોકો ઉપર જે રાહુલની જે પ્રકારની યાત્રા છે, મંદિર યાત્રા છે, એની અસર ગુજરાતના લોકો ઉપર પણ પડશે, કારણ કે ગુજરાત છે હિન્દુત્વની લેબોરેટરી છે, તો શું એને ફાયદો થાય એવું લાગે છે તમને? કારણ કે આ તો દેખીતી વસ્તુ છે કે હિન્દુવાદનો એજન્ડા છેડી રહ્યા છે. રાહુલ ગાંધી જ્યાં પહોંચે છે તો ભારતીય જનતા પાર્ટી માટે હું છેલ્લા 15 વર્ષથી જોઉં છું, એ સરળતા બનાવી દે છે, એ ભારતીય જનતા પાર્ટી માટે રસ્તો સરળ બનાવી દે છે. એટલે અમુકથી કદાચ આપણને ખબર ન પડતી હોય, રાહુલ ગાંધી આવે ત્યારે આપણને ખબર પડે કે આ તો એવો છે. એટલે કઈ ભારતીય જનતા પાર્ટી માટે અઘરો નથી અને કઈ નથી, આ તો બધી બગલા ભક્તિ છે, અને એ ખાલી ચૂંટણી પૂરતા આવ્યા હોય. ગઈ ચૂંટણીમાં મેં જોયું તો કોંગ્રેસ બહુ ઊંચી નીચી કૂદતી હતી કે દિશા બદલી અને દશા બદલી, તો આપ જોઈ છે કેવી દશા બદલાણી, અને લગભગ અડધી તો કોંગ્રેસ અત્યારે ભંગાઈ ચૂકી છે, પછી ભાજપ આ વખતે કપરા ચઢાણ છે. ખાસ કરીને અત્યારે ભાજપની વાત કરવામાં આવે તો 2150 નો જે ટાર્ગેટ છે એ દૂર લાગી રહ્યો છે. તો શું તકલીફ, તો આ બધા મુદ્દા જે છે ભેગા થશે અને ભાજપને નુકસાન નહીં કરે એવું તો સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. ભાઈ દાખલા તરીકે અત્યારે ગૌરવ યાત્રા ચાલી રહી છે, ભાઈ સરકાર અમુક જગ્યાએ કેટલા કામ કરી પ્રજા સુધી પહોંચાડવા કોઈ સરકારનો ફરજ છે કે એનું કર્તવ્ય છે, એટલે એ પહોંચાડવા એ સમાજ સુધી જરૂર છે, પબ્લિક સુધી પહોંચાડવાના છે, તો પોતાના કાર્યો છે એ પબ્લિક પહોંચાડે છે, એમાં કોઈ પાણી અઘરા ચડ્યા નથી, ફરક કઈ નથી થયો. અમે ગેરંટી સાથે, મને વિશ્વાસ છે અને દ્રઢ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા આદરણીય અમારા રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ અમિતભાઈ શાહ જે 150 નો નારો છે એ બિલકુલ પરિપૂર્ણ થશે અને પ્રફુલ્લિત થશે એ ગેરંટી સાથે. એટલે ભાજપની ગાડી છે એમાં પંચર નહીં પડે તમારું એવું કહેવું છે? અરે પંચર પડવાનો નથી, અમારા ટાયર એવા નથી જો પંચર પડવા જેવા, અમારા ટાયર એવા છે જે પંચર ન પડે, ભારતીય જનતા પાર્ટી ના એવા બધા ટાયર છે ને એ પંચર જ નથી થવાના, પંચર થાય એને કદાચ બીક હોય, પંચર નથી થવાતા. એટલે ભારતીય જનતા પાર્ટી આજે હું બધી જગ્યા જાઉં છું, જોઉં છું કાર્યકર્તાઓ, એ કેવું કાર્યકર્તાઓની પાર્ટી છે, આ કોઈ પરિવારની પાર્ટી નથી, બાપો પછી દીકરો, દીકરો પછી એનો પોતરો હોય એવો નથી, આ તો કાર્યકર્તાઓની, નાને નાનો બુથ નો કાર્યકર્તા હોય ને દેશનો વડોપ્રધાન બની શકે છે, આ કોઈ પરિવારની પાર્ટી નથી, આ કાર્યકર્તાઓની પાર્ટી છે. તો કાર્યકર્તા જોશ થી લાગેલા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં પણ આપ જો કે કોઈ ચીજ નો ભંગાણ ક્યાં થયો હોય છે નહીં, કેમ કે ખબર છે કે અમે કાર્યકર્તાઓની પાર્ટી છે અને અમે જ બનાવી છે દુનિયાની અંદર. આપ
આ વખતે અઘરું લાગે લાગે છે તમને? જરાય અઘરું નહીં સાહેબ, આ તો ખાલી વાતો છે. આપ જોજો, ચાર દિવસ વિકાસ ગાંડો થયો છે, એ સિવાયના બીજા બધા કેમ્પેન આવી રહ્યા છે, એ બધા જ કેમ્પેનમાં ક્યાંક ને ક્યાંક આપણે જે મેં પૂર્વે વાત કરી વિકાસ ગાંડો, ભાઈ આટલો બધા વિકાસ થયા છે કેમ કહી શકે છે? આ તો પોતાનો કઈ મુદ્દો મળતો નથી, કરવો શું? પબ્લિક ને ભરમાવી છે, પણ પબ્લિક બહુ હોશિયાર છે આજે સાહેબ, એ ભરમાશે નહીં. અને ભારતીય જનતા પાર્ટી જો એનો પ્રેમ છે, જેમ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતી આવી છે, એમ આપશે ને. આપો 150 નો જો ભારતીય જનતા પાર્ટીનો નારો છે, એ બિલકુલ પૂર્ણ થશે. યોગી દેવનાથ બાપુનું કહેવું એવું હતું કે ભારતીય જનતા પાર્ટી છે એ 150 નો નારો છે, એ કોઈને કોઈ રીતે પહોંચી જશે. સાથે સાથે એણે એ પણ કહ્યું કે હિન્દુત્વનો મુદ્દો છે એ અત્યારે પણ જરૂરી છે, ભલે ગુજરાતની અંદર વિકાસની વાત થતી હોય, પણ હિન્દુત્વ છે એ અત્યારે જરૂરી છે. એ સાથે સાથે એણે કીધું 2017માં જે કોંગ્રેસ જે પ્રકારના મિશનથી ચાલી રહી છે, એ મિશનને ખાળવા માટે, ખાસ કરીને રાહુલ ગાંધીનું હિન્દુત્વનું મિશન છે, સોફ્ટ હિન્દુત્વનું, એને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટી અને સાધુ સંતો જે ભાજપ તરફી છે એ સક્ષમ છે. તો આમ જે છે એ ઓલ ઓવર વાત છે કે ગુજરાતની અંદર ભાજપની સરકાર આવશે એવું દેવનાથ બાપુનું કહેવું છે. તો આજના દિવસ આજના પ્રોગ્રામમાં બસ આટલું જ. જોતા રહો VTV.